जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागरना ऑनलाइन शिक्षण में हूँ दरेक विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप 28/1/2021 रोज आप एकम कसोटी शुरू थवा जा रही है। आज आज आप धोरण बे में कल्लोल एकम कसोटी है, तो आप पेपर की समझूती मेलवीए कि कई रीतनों पेपर से कई रीते तमारे जवाबों लखवाना है। तो जो आप बाड़को आ पेपरना से कुल 25 मार्क। हवे आप जो प्रश्न नंबर 1 एम आप नीचेना वाक्यों साचा है कि खोटा तेनी निशानी आज आप चौरस आपू से एम करवानु छे। एटले आवा चौरस आप से एम करवाना छे, एना 5 मार्क्स छे। तो आप जो खरा खोटा में पेलू कि धोबीए बिल्ली ने कपड़ा धोई आपा। जो आप वार्ता सांभळी थी बिल्ली ने खीर खावा जे आमंत्रण आए थे एनु आप पत्र वाँचो तो एम आप जोई गया था। तो बिल्ली धोबीए बिल्ली ने कपड़ा धोई आपा, हाचू के खोटू? तो जे हाचू के खोटू हो तमारी निशानी अहीं करवानी छे। पछी छे कुंभारे बिल्ली ने दड़ो आप्यो, तो कुंभारे बिल्ली ने दड़ो आप्यो तो शुं आप्यु तुं? એની નિશાની તમારે સાચા ખોટાની કરવાની છે। ત્રીજું છે સુથારે બિલ્લીને ખુરશી સીવી દીધી। હવે સુથાર કોઈ દિવસ ખુરશી સીવી આપે કે ન આપે, એ સાચું છે વાક્ય કે ખોટું? સુથારે બિલ્લીને ખુરશી સીવી દીધી, સીવી દીધી હતી કે નહોતી સીવી દીધી, એ વાક્ય સાચું છે ખોટું? તમારે અહીંયા નિશાની ચોરસમાં કરવાની છે। પછી છે ચોથું, પિંજારો માટી ગુંદીને માટલા બનાવે છે। હવે પિંજારો માટી ગુંદીને માટલા બનાવે કે ન બનાવે, એનો નિશાની સાચા ખોટાની અહીંયા તમારે કરવાની છે। પછી છે પાંચમું, બિલ્લીબાઈની સવારી દિલ્હી તરફ ઉપડી, તો આ બિલ્લીબાઈની સવારી દિલ્હી તરફ ગઈ હતી કે નહોતી ગઈ, એનો જવાબ આ વાક્ય સાચું છે ખોટું એની નિશાની તમારે કરવાની છે। પછી પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2માં અલગ પડતા શબ્દ હોય તેની ફરતે ગોળ કરો, એના માર્ક્સ છે 5। તો બીજા પ્રશ્નમાં પહેલું વાક્ય છે, સફરજન આપ્યું છે, રીંગણા આપ્યા છે, બટાકા આપ્યા છે અને દૂધી આપી છે, તો આમાંથી કયો શબ્દ જુદો પડે છે એ ફરતે તમારે આવી રીતના આમ ગોળ કરવાનું છે। આવું ગોળ એના ફરતે શબ્દ ફરતે તમારે કરવાનું છે। બીજું છે એમાં મરચાં કોથમીર મેથી તરબૂચ, તો આ બીજામાંથી શું જુદું પડે છે એની ઉપર તમારે ગોળ કરવાનું છે। ત્રીજું છે ચોપડી ખુરશી નોટબુક અને ચોપડો, તો આમાંથી કયો જુદો શબ્દ પડે છે એના માટે તમારે ગોળ કરવાનું છે। પછી ચોથું છે ગાડી ડ્રાઈવર પાના અને ઇસ્ત્રી, તો એમાંથી શું જુદું પડે છે, કયો શબ્દ જુદો પડે છે એના ફરતે તમારે ગોળ કરવાનો છે। પછી પાંચમું છે ગેરેજવાળા બકાલુ લુહાર અને કડિયો, તો આમાંથી શું જુદું પડે છે એ શબ્દ ઉપર તમારે એમાં ગોળ કરવાનું છે। હવે જોઈએ આપણે પાછળ બાળકો, પ્રશ્ન નંબર 3માં યોગ્ય શબ્દ પસંદ કરી જોડકા જોડવાના છે, તો એના માર્ક્સ છે 5। તો અ અને બ આપ્યું છે, અમાં જે આપ્યું છે ચંપલ સાંધે છે, તો આ બમાંથી એમાં કયો સાચો જવાબ છે એની સાથે તમારે જોડવાનું છે। તો બમાં આપ્યા છે કુંભાર મોચી દરજી ખેડૂત અને લુહાર, તો હવે અમાંથી આપણે પહેલું જોઈએ ચંપલ સાંધે, બરાબર? તો આમાંથી કોણ ચંપલ સાંધે છે એની હારે એને જોડવાનું છે જોડકા, બરાબર? પછી બીજું છે એમાં માટલા ઘડે, તો આમાંથી કોણ માટલા ઘડે એની હારે તમારે જોડવાનું? ત્રીજું છે ખેતર ખેડે, તો કોણ ખેતર ખડે એની હારે તમારે એને જોડવાનું? કપડાં સીવે, તો કોણ કપડાં સીવે એની હારે તમારે એને જોડવાનું છે લીટી દોરીને? પાંચમું છે દાંતરડું ઘડે, એટલે કે દાંતરડું બનાવે, તો કોણ દાંતરડું બનાવે એને તમારે એની સાથે જોડવાના છે લીટી કરી, અને લીટી સરસ મજાની ફૂટપટ્ટીથી દોરવાની છે, અને એક એકને બે ત્રણ એકારે લીટીઓ દોરવાની નથી, જે સાચો જવાબ હોય એની માથે એક જ લીટી ત્યાં આવી જોઈએ। પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા સાધનો
વાપરનારા વ્યવસાયકારોના નામ લખો. એટલે કે આ જે આ સાધનો છે અને આ વ્યવસાયકારો છે, બરાબર છે? તો આ સાધન છે એ કોણ વાપરે છે એના નામ અહીંયા લખવાના છે. તો એની અંદર પહેલું છે ઇસ્ત્રી, એટલે આ પ્રશ્ન નંબર 4 છે એના પણ 5 માર્ક છે. એટલે સાધન ને આ વ્યવસાયકારો. પહેલું છે ઇસ્ત્રી. ઇસ્ત્રી છે તો એ કોણ વાપરે છે, કયા વ્યવસાયકાર ઇસ્ત્રી વાપરે એનું નામ તમને અહીંયા લખવાનું છે. બીજું છે ચાકડો, ચાકડો છે, ચાકડો, બરાબર? અહીંયા છાપવામાં આપણે મિસ્ટેક છે તો આપણે અહીંયા લખીશું ચાકડો, ચાકડો. તો ચાકડો કોણ બનાવે એ તમારે અહીંયા નામ લખવાનું છે. પછી છે ત્રીજું કાતર. તો કાતર છે તો કાતર કોણ વાપરે એનું નામ તમારે અહીંયા લખવાનું છે. પછી છે ચોથું કરવત. કરવત કોણ વાપરે એનું નામ તમારે અહીંયા લખવાનું છે. પછી છે પાંચમું પોલિશ બ્રશ. તો આ બ્રશ અને પોલિશ છે એ કોણ વાપરે, કયો વ્યવસાયકાર વાપરે એનું તમારે અહીંયા નામ લખવાનું છે. હવે પછી પાછળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. એમાં આપ્યું છે નીચે આપેલા પ્રશ્નના એક શબ્દમાં જવાબ લખવાના છે જેના 5 માર્ક્સ છે. તેમાં પહેલું આપણે જોઈએ, પહેલો પ્રશ્ન કે બિલ્લીને ક્યાં જવું હતું, તો એનો જવાબ અહીંયા આવી રીતના લખવાનો છે. ક્યાં જવું હતું બિલ્લીને એ આપણે ભણી ગયા છીએ. પછી ખીર ખાવામાં કોણે ઇનામો જીત્યા હતા એનો જવાબ અહીંયા લખવાનો છે. ત્રીજું છે બિલ્લી કપાસ લઈને કોના પાસે ગઈ, એને દિલ્હી જવું હતું તો એ કપાસ લઈ અને કોના પાસે ગઈ હતી એ અહીંયા લખવાનું છે. ચોથું છે બિલ્લી માસી કેવું બોલે છે. તો બધા જ બાળકોને ખબર હશે બિલ્લી માસી કેવું બોલે છે, તો બિલ્લી માસી કેવું બોલે છે એનો જવાબ અહીંયા લખવાનો છે. પછી આપણે એક પોસ્ટકાર્ડ જોયું હતું શરૂઆતમાં, જે બિલ્લી માસીને પોસ્ટકાર્ડ આવે છે, તો એમાં બિલ્લી માસીનું એડ્રેસ લખેલું હોય, પિનકોડ નંબર લખેલો હોય છે. તો રસોઈ ઘર ગામનો પિન નંબર શું છે એનો જવાબ અહીંયા તમારે લખવાનું છે. તો આ હતું આપણું કલોલનું પ્રશ્નપત્રની સમજૂતી કે કઈ રીતે તમારા પ્રશ્નોના જવાબો લખવાના છે. તો દરેક વિદ્યાર્થીઓ છે એ સારા અક્ષરે પ્રશ્ન સમજી વિચારી અને પછી જવાબ સારા અક્ષરથી લખશે અને તમે બધાએ સરસ મજાનું જોયા વગર આ પ્રશ્નના જવાબો લખવાના છે. વાલીની હાજરીમાં બને ત્યાં સુધી જોયા વગર લખવાનું છે. જોઈને કોઈએ પણ આ પ્રશ્નનો જવાબ લખવાના નથી અને તમે સારી રીતે પ્રશ્નના જવાબ લખી શકો એવી ભગવાન પાસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ.